हेलो नमस्कार मित्रों, आज आप स्वाध्याय 4.4 ना जे बाकी ना एक्जाम्पल था ए आपणे करवाना छे। ओके तो ध्यान आपजो, राइट ने। चलो चलो तो हवे अहींया जो बेटा, अहींया जो तमने शू कहेलू छे, साबित करो कि ए स्क्वेर माइनस 5a प्लस 7i इक्वल टू 0। तो कि सर ये तो फावे, केम फावे? कि अहींया तमने शू कहेलू छे कि ए स्क्वेर शोधो माइनस 5a प्लस 7i इक्वल टू 0। ओके तो जोई लीए, चलो चलो जोई लीए आपणे 13 नंबर नो एक्जाम्पल। ध्यान थी जोजो, ए स्क्वेर फाइंड करवो छे तो ए स्क्वेर एटले शू थई जशे बेटा, a इनटू a ओके। હવે મારે a સ્ક્વેર ફાઇન્ડ કરવો છે તો બેનો ગુણાકાર, ગુણાકાર કઈ રીતે થાય ખબર છે ને? ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, તો 3 3 જા 9, સેકન્ડ સેકન્ડ એલિમેન્ટ -1, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ 3, સેકન્ડ સેકન્ડ એલિમેન્ટ +2 ઓકે। પછી સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો ફર્સ્ટ કોલમ ગુણાકાર યાદ છે બધાને, -3, સેકન્ડ સેકન્ડ એલિમેન્ટ -2, સેકન્ડ રો સેકન્ડ કોલમ -1, આ બેનો ગુણાકાર થશે +4 ઓકે। તો ફાઇનલ આન્સર તમારો શું થઈ ગયો? 8 5 -5 એન્ડ 3 ઓકે। તો તમને એ સ્ક્વેર મળી ગયો। હવે શોધવાનું શું છે બેટા? LHS શું શોધવાનું છે? ડાબી બાજુ કઈ છે? એ સ્ક્વેર માઇનસ 5a પ્લસ 7i, તો વેલ્યુ મૂકી દો। ચલો એ સ્ક્વેર શું મળે તમને? 8 5 -5 3 -5, એ કેટલો આપેલો છે તમને? 3 1 -1 2, 3 1 -1 2 પ્લસ 7i। 2x2 મેટ્રિક્સ માટે i શું થઈ જશે? 1 0 0 1। તો ફાઇનલી જવાબ શું મળશે? અહીંયા જો એ સ્ક્વેર લખી દઈએ, 8 5 -, ચલો પ્લસ સાઇન લઈએ અંદર, -5 ની અંદર લઈ જઈએ ડાયરેક્ટ સીધે સીધા, તો શું થઈ જશે? -15 -5 +5 -10 + 7 0 0 7। તો ચલો આ બધાનો સરવાળો કરો બેટા, બધાનો સરવાળો કરો। ચલો શું થઈ જશે જો, 8 -15 + 7 0, 5 -5 + 0 0, -5 + 5 0 0, 3 + -10 + 7 0। તો ફાઇનલી રાઈટ હેન્ડ સાઈડ તમને જો શું મળી ગઈ? 0। તો આપણે ડાબા ઇક્વલ ટુ શું થઈ ગયું? જબા। એવરીવન ક્લિયર? ઓકે તો આ થઈ ગયું તમારું પ્રૂફ। ઓકે હવે તમને શોધવાનું શું કહ્યું છે? આના પરથી એ ઇન્વર્સ શોધવાનું કહેલું છે। શું કહ્યું છે? એ ઇન્વર્સ। તો કઈ રીતે શોધશો બેટા, કઈ રીતે શોધશો? તો જો અહીંયા જો, અહીંયા તમને આપેલું છે સ્ક્વેર માઇનસ 5a પ્લસ 7i ઇક્વલ ટુ 0 ઓકે। એ ઇન્વર્સ શોધવાનો કહેલો છે, એટલે કે મોડ્યુલસ ઓફ એ નોટ ઇક્વલ ટુ 0 હશે ત્યારે જ ઇન્વર્સ વાળે ઇન્વર્સ મળે છે। તો બધાને ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરી દો। શું કરવાનું છે? બધાને એ ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરી દો। તો એ સ્ક્વેર ઇન્ટુ એ ઇન્વર્સ માઇનસ 5a ઇન્ટુ એ ઇન્વર્સ પ્લસ 7i ઇન્ટુ એ ઇન્વર્સ ઇક્વલ ટુ 0। રાઈટ સાઈડ તો 0 જોડે મલ્ટીપ્લાય કરશો તો 0 આવશે। તો અહીંયા એ સ્ક્વેર એ ઇન્વર્સ એટલે શું થશે? એક એક કટ થઈ જશે, એટલે અહીંયા વસે એ માઇનસ એ ઇન્ટુ એ ઇન્વર્સ, એ ઇન્ટુ એ ઇન્વર્સ એટલે શું થઈ જશે? આઈ પ્લસ 7 આઈ ઇન્ટુ એ ઇન્વર્સ, કોઈ પણ આઈડેન્ટિટી મેટ્રિક્સ જોડે મલ્ટીપ્લાય કરતા એના એ જવાબ મળે। ઓકે તો ફાઇનલી હવે આ જે 7 એ ઇન્વર્સ છે એમના એમ રાખું, પેલા બેની સાઇન ચેન્જ કરું, તો જોઈ લો બેટા, 7 એ ઇન્વર્સ ઇક્વલ ટુ આ માઇનસ છે પેલી બાજુ જાય એટલે 5i, આ પ્લસ છે પેલી બાજુ જાય એટલે શું થઈ જશે? માઇનસ, તો માઇનસ એ। તો ફાઇનલી તમારો એ ઇન્વર્સ તમને મળે 1/7 5i માઇનસ એ। ઓકે એ ઇન્વર્સ શું મળ્યું? 1/7 5i માઇનસ એ। તો હવે તમને ખબર પડી ગઈ, તો હવે તમને શોધતા આવડે કે ના આવડે બેટા?
5y માંથી માઈનસ કરી દો જે જવાબ મળે એને 7 વડે ભાગી દેવાનો તો તમને મળી જશે a ઇનવર્સ ઓકે તો આઈ થિંક एवरीवन ક્લિયર બેટા 13 નંબર ક્લિયર ઓકે નાઉ યુ હેવ ટુ ફાઇન્ડ ધ સોલ્યુશન ઓફ 14 14 નું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે ઓકે સ્પેસ છે આગળ નથી ચલો 14 નું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે ને તો 13 તો તમે બધાએ લખી દીધો હશે યા તો તમે લખી દેશો રાઈટ ને ચલો 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 લખી દો હું આને રફ કરી રહ્યો છું ઓકે ઇરેસ રાઈટ ને ઓકે બેક વન્સ અગેન વી હેવ ટુ ડુ અ મલ્ટીપ્લિકેશન ચલો આની અંદર શું કહ્યું છે ab શોધો જે a સ્ક્વેર abi = 0 તમને આપેલું છે તો lsh = 0 મૂકી દો તમને a ને b મળી જશે તો જોઈ લો પહેલા a સ્ક્વેર આપણે શોધવાનો છે તો a સ્ક્વેર એટલે a ઇનટુ a ઓકે નોટ એન ઇશ્યુ અલગ જ ક્વેશ્ચન હતો મને એમ કે નાઇસ ક્વેશ્ચન તો 3 2 1 1 તો a સ્ક્વેર તમારો શું થઈ જશે બેટા a સ્ક્વેર શું થઈ જશે ફર્સ્ટ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ પહેલું બીજું તો 3 3 9 + 2 ફર્સ્ટ રો સેકન્ડ 3 2 6 + 2 ચલો સેકન્ડ રો ફર્સ્ટ 3 + 1 સેકન્ડ રો સેકન્ડ 2 + 1 ડન ચલો હવે અહીંયા જો 11 8 4 3 થઈ ગયું ઈઝી હવે શું કરવાનું છે બેટા તમારે લેવાનું છે a સ્ક્વેર પ્લસ a a પ્લસ b i ઇક્વલ ટુ 0 તો સિમ્પલી લઈ લો a સ્ક્વેર ની વેલ્યુ તમારી કઈ છે 11843 11843 પ્લસ a બ્રેકેટ માં 3211 પ્લસ b બ્રેકેટ માં 1001 इक्वल टू 0000 ओके तो चलो अबे सिंपलीफिकेशन कर दिया डायरेक्ट हूँ लकी रहे हो चो यहाँ जो जो यहाँ चे 11 आसू थे जैसे पहलो एलिमेंट प्लस 3a पहलो एलिमेंट प्लस b ओके बीजो एलिमेंट 8 प्लस 2a प्लस b त्रिजो एलिमेंट 4 પ્લસ a આનો ત્રીજો એલિમેન્ટ 0 0 જોડે શું થઈ જશે 0 તો આની અંદર આના જોડે 0 0 0 0 રાઈટ ચલો બેટા ચલો હવે ચોથો એલિમેન્ટ 3 પ્લસ આના જોડે a આના જોડે b ઇક્વલ ટુ 0 0 0 0 ઓકે બધા એલિમેન્ટ 0 થઈ ગયા છે તો ડાયરેક્ટ અહીંયાથી તમને દેખાય છે બેટા કોઈ પણ કમ્પેર કરી દો ડાયરેક્ટ 4 પ્લસ a ઇક્વલ ટુ 0 4 પ્લસ a ઇક્વલ ટુ 0 તો ડાયરેક્ટ મન મળી જશે 4 પ્લસ a ઇક્વલ ટુ 0 તો a ઇક્વલ ટુ માઇનસ 4 ઓકે એન્ડ બીજું કોઈ પણ વેલ્યુ લઈ લો અહીંયાથી 3 પ્લસ a પ્લસ b ઇક્વલ ટુ 0 તો 3 પ્લસ a પ્લસ b ઇક્વલ ટુ 0 એમાં a ની વેલ્યુ શું મળી છે તમને માઇનસ 4 તો 3 માઇનસ 4 પ્લસ b ઇક્વલ ટુ 0 તો માઇનસ 1 પ્લસ b ઇક્વલ ટુ 0 તો b ઇક્વલ ટુ પહેલી બાજુ જશે તો શું મળી જશે 1 આઈ થિંક ડન ક્લિયર બોલો બેટા રાઈટ ને તો બંને ક્વેશ્ચન બધાને ક્લિયર થઈ ગયા હાઉ ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ a એન્ડ b ઓકે તો સિમ્પલી આની અંદર વેલ્યુ મૂકવાની છે કોઈ વધારે લોડ લેવાની જરૂર નથી અને આની અંદર LHS શોધી દેવાનો RHS માટે ઇન્વર્સ વડે તમારે મલ્ટીપ્લાય કરી દેવાનું તમને જવાબ મળી જશે ઓકે ચલો બેટા ચલો 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 હવે આ જો શ્રેણિક આપેલો છે 3/3 નો સાબિત કરો પીગાઈસ બડા વાલા ક્વેશ્ચન હો જાયેગા યુ હેવ ટુ ફાઇન્ડ a સ્ક્વેર એન્ડ a ક્યુબ ઓકે તો 3/3 માટે a ક્યુબ તમારે શોધી લેવાનો a સ્ક્વેર તો હશે જ a હશે i હશે વેલ્યુ મૂકો અને 0 પ્રૂવ કરો ખુદ કરના પડેગા ભાઈ ઓકે અને a ઇન્વર્સ માટે સેમ ટુ સેમ બધાને શું કરી દેવાનું છે a ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરી દેવાના તો -6 a સ્ક્વેર ઇનટુ a ઇન્વર્સ
प्लस 5 a इंटू ए इनवर्स प्लस 11 i इंटू ए इनवर्स इक्वल टू 0। तो आनी अंदर हवे शू थी जैसे बेटा जो एक ए इनवर्स इंटू ए स्क्वेर वसे आम एक ओछो थे ले माइनस 6 a आनी अंदर तो कई नहीं वधे ले i आनी अंदर तो एम ना एम प्लस 11 a इनवर्स इक्वल टू 0। ओके तो हवे मारे आ वस्तु शोधवानी छे बधानी साइड चेन्ज करी लो 11 a इनवर्स इक्वल टू माइनस ए स्क्वेर प्लस 6 a माइनस 5 y राइट अने फाइनली a इनवर्स इक्वल टू 1 अपॉन 11 ब्रेकेट मां माइनस ए स्क्वेर प्लस 6 a माइनस 5 y। हवे आ तो सूत्र आवड़े के ना आवड़े माइनस ए स्क्वेर प्लस 6 a माइनस 5 y अने 1 अपॉन 11 करवानू छे जवाब हवे मां। ओके चलो आवड़ी जाए यस एना जेवो ने जेवो ज आपेलो छे अने ए इनवर्स शोधवानू कहेलू छे राइट ने क्लियर बधाने डन। चलो बेटा चलो 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 हवे अहीं जो हवे जोजो हवे जोजो सारो क्वेश्चन छे समझ्या जेवो छे जोई लेजो बेटा કે એ એ 3x3 કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણીક હોય તો એડજોઇન્ટ ઓફ એનો ડિટર્મિનન્ટ શું થશે તો નીચે ડિટર્મિનન્ટના જ ફોર્મેટમાં આન્સર આપેલા છે તો હું એમ વિચારી શકું કે જો તમને યાદ હોય તો એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ ઇક્વલ ટુ તમને ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ વાય राइट एडजॉइंट ऑफ ए इंटू इक्वल टू डिटर्मिनेंट ऑफ ए इंटू आई तो हूँ आने आ रीते लखी सकू डिटर्मिनेंट ऑफ ए आई एटले शू थी जशे केटला नो मेट्रिक्स कीधेलो छे 3x3 नो 100 010 001। ओके आ डिटर्मिनेंट अंदर जतो रहेशे तो मेट्रिक्स शू थी जशे डिटर्मिनेंट ऑफ ए 000 डिटर्मिनेंट ऑफ ए 000 डिटर्मिनेंट ऑफ ए। ओके डन क्लियर एवरीवन ओके जी तो आपने एडजॉइंट ऑफ ए इनटू आ मळी गयो। ओके पण मारे तो शू जोईए छे बेटा एडजॉइंट ऑफ ए नो डिटर्मिनेंट जोईए छे तो बन्ने बाजु हूँ डिटर्मिनेंट करी दऊं तो आनो डिटर्मिनेंट ऑफ ओके चलो हवे ध्यान थी जोजो हवे जोजो बेटा अहीं जे वस्तु आपेली छे ओके एमां जोजो हूँ आने आ रीते लखी शकुं डिटर्मिनेंट ऑफ एडजॉइंट ऑफ ए अने अहीं बाजूमां डिटर्मिनेंट ओके इक्वल टू राइट આ અહીંયાથી ડિટર્મિનન્ટ ઓફ એ કોમન નીકળશે અહીંયાથી કોમન નીકળશે તો અહીંયા લખાય ડિટર્મિનન્ટ ઓફ એ નો ક્યુબ બ્રેકેટમાં ડિટર્મિનન્ટ ઓફ 100 010 001। ઓકે તો આનો ડિટર્મિનન્ટ શું થઈ જશે 1 થઈ જશે ને આનો ડિટર્મિનન્ટ સોલ્વ કરો એટલે શું થઈ જશે 1 નું ખાલી સોલ્વ કરવાનું છે રાઈટ ને તો એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ ડિટર્મિનન્ટ ઇક્વલ ટુ એ ક્યુબ મારે ખાલી આ એક જ વસ્તુ જોઈએ છે તો આ એ ક્યુબ અને આ નીચે ભાગાકારમાં આવશે રાઈટ કટ થઈ જશે એટલે શું થઈ જશે એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ થયું કે ના થયું તો ચલો વેરીફાઈ કરી લો તમારો આન્સર કયો આવશે બી શું આન્સર આવશે બી એવરીવન ક્લિયર બેટા ડન क्लियर ने चलो तो नोट डाउन दिस क्वेश्चन। ओके तो हवे बधाने खबर पड़ी गई छे के कई रीते सॉल्व करवानो छे। ओके राइट चलो लास्ट क्वेश्चन एक्सरसाइज नो लास्ट क्वेश्चन अहीं शुं कहेलुं छे बेटा जो ए ए टू कक्षा वालो सामान्य श्रेणी छे तो हूँ कोई पण श्रेणी लई लऊं एने अहीं ए बी सी डी ओके અને એ ઇન્વર્સનો નિશ્ચાયક એટલે તમને એમ કહેલું છે કે મોડ્યુલસ ઓફ એ ઇન્વર્સ
આનો મીનિંગ થાય કે મોડ્યુલસ ઓફ એ ઇન્વર્સ, કે ઇન્વર્સનો નિશ્ચાયક શું થશે. તો ચલો આપણે જોઈએ, સિમ્પલ વસ્તુ જોઈએ. પહેલા તો આનો એડજોઇન્ટ ઓફ એ શું થઈ જશે બેટા? એડજોઇન્ટ ઓફ એ આપણને ખબર છે ને, આ બે ચેન્જ થઈ જાય, આ બેની સાઇન ચેન્જ થઈ જાય, શીખવાડેલું છે તમને. ઓકે, ડાયરેક્ટ શોર્ટકટ. ઓકે, મેઇન ડાયગ્નલના નંબર ચેન્જ થાય, ક્રોસ ડાયગ્નલની સાઇન ચેન્જ થાય. ઓકે ઓકે, અને આનો ડિટર્મિનન્ટ શું થઈ જશે? એડી માઇનસ બીસી. ઓકે રાઈટ, ચલો ચલો આટલી આપણને ખબર પડી ગઈ. હવે પહેલાં તો મને શું આપેલું છે? એ ઇન્વર્સ. તો એ ઇન્વર્સ એટલે તો શું થઈ જશે બેટા? વન અપોન ડિટર્મિનન્ટ એડજોઇન્ટ ઓફ એ. રાઈટ, તો એ જ પ્રોસેસ કરીશ કે અહીંયા વન અપોન ડિટર્મિનન્ટ એડજોઇન્ટ ઓફ એ. એડજોઇન્ટ ઓફ એ તમને શું આપેલો છે? ડી માઇનસ બી માઇનસ સી એ. તો આ ડિટર્મિનન્ટ અંદર જતો રહેશે, તો શું થઈ જશે? ડી અપોન મોડ્યુલસ ઓફ એ. ઓકે, એવરીવન ક્લિયર બેટા? નથિંગ એલ્સ, ફક્ત ઇન્વર્સ ફાઇન્ડ કરો છો, કોઈ મેજિક નથી કર્યું, સિમ્પલ વસ્તુ છે. ઓકે, પણ મારે જોઈએ છે શું? મારે આનું ડિટર્મિનન્ટ જોઈએ છે. તો હું કહીશ, અચ્છા સર, બંને બાજુ ડિટર્મિનન્ટ કરી દો. ચલો હવે આનો ડિટર્મિનન્ટ તો અહીંયા તમે ધ્યાન રાખજો બેટા, આ બંનેમાંથી એ કોમન નીકળશે અને આ બંનેમાંથી એ કોમન નીકળશે, એટલે ટોટલી તમારે એ સ્ક્વેર કોમન નીકળશે. શું કોમન નીકળશે? એ સ્ક્વેર. ઓકે, ડિટર્મિનન્ટના નિયમ તમને યાદ હશે. ઓકે, આ આ ફર્સ્ટ રોમાંથી નીકાળો, સેકન્ડ રોમાંથી, અહીંથી એ ને અહીંથી, તો એ સ્ક્વેર કોમન નીકળશે, એટલે બાકી શું વધ્યું ડિટર્મિનન્ટમાં? ડી. ચલો હવે આનો ડિટર્મિનન્ટ શોધી દો. વન અપોન ડિટર્મિનન્ટનો હોલ સ્ક્વેર, આનો ડિટર્મિનન્ટ શું થઈ જશે? એડી માઇનસ બીસી. ઓકે, એડી માઇનસ બીસી જોયેલું લાગે છે ક્યાંક? એડી માઇનસ બીસી, યસ, એ તો ડિટર્મિનન્ટ છે, એ તો ડિટર્મિનન્ટ છે એનો. તો આ રીતે લખાય, વન અપોન એ નો હોલ સ્ક્વેર ઇન્ટુ ડિટર્મિનન્ટ ઓફ એ. એક ડિટર્મિનન્ટ કટ થઈ જશે, ફાઇનલી આન્સર વન અપોન ડિટર્મિનન્ટ ઓફ એ. ઓકે, તો આમાંથી કયો આન્સર આવશે? વન અપોન ડિટર્મિનન્ટ ઓફ એ. અને આ રીતે પણ લખાય ને, વન અપોન ડિટર્મિનન્ટ ઓફ એ. ક્લિયર એવરીવન? ડન, આઈ થિંક એવરીવન ક્લિયર બેટા, હાઉ ટુ ફાઇન્ડ ધ સોલ્યુશન લાઈક ધીસ એક્ઝામ્પલ્સ. ઓકે ચલો બેટા, ચલો ચલો ચલો, આઈ થિંક એવરીવન ડન. ઓકે, આ એક્સરસાઇઝ પૂરી થઈ રહી છે. ઓકે ચલો બેટા, એબીસી ક્લાસીસ તરફથી હું તમારું ડૉક્ટર વિશાલ પટેલ સ્વાગત કરું છું. અહીંયા બધી જ ફેસિલિટી છે, ઓનલાઈન ભણવા માગતા હોય, ક્યાંય પણ બેઠા હોય, બધી જ તૈયારી કરાવવામાં આવશે. ઓકે, ઇલેવન ટ્વેલ્થ સાયન્સ. અને જો ઓફલાઈન ભણવા માગતા હોય તો અહીંયા તમે ગાંધીનગર સેક્ટર 24માં આવી શકો છો. ઓકે, આ રહ્યો કોન્ટેક નંબર જેના પર તમે કોલ કરી શકો છો. ઓકે ચલો, બાય બાય, થેન્ક યુ.